પંજાબના પૂર્વ સીએમ કેપ્ટન અમરિંદરસિંહ મહારાષ્ટ્રના નવા ગવર્નર બની શકે છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપના ટોપ લીડરશીપમાં આ મામલે સર્વસંમતિ પણ સધાઈ ગઈ છે. તો બીજી બાજુ કેપ્ટનને નવો રોલ સોંપવાને લઈ ચર્ચા એટલે પણ ગરમાઈ રહી છે, કેમ કે કેપ્ટનના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સંબંધો સારા છે. જો કે ભાજપ પહેલાથી જ અમરિંદરનો 83 સભ્યોની રાષ્ટ્રીય કારોબારીમાં સમાવેશ કરી ચૂકી છે. કેપ્ટનને ગવર્નર બનાવવાને લઈ પંજાબ ભાજપના અધ્યક્ષ અશ્વિની શર્મા દ્વારા હજી સુધી આ મામલે કોઈ જાણ ન થઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું છે કે અહીં કેપ્ટનની નવી ભૂમિકાને લઈ ચર્ચા ત્યારે તેજ થઈ જ્યારે ગૃહમંત્રી અમિત શાહે 29 જાન્યુઆરીએ પટિયાલા રેલીને રદ કરી દીધી. આ રેલીથી પંજાબમાં ભાજપનું લોકસભા ચૂંટણીનું કેમ્પેન શરૂ થવાનું હતું. રેલીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી અને તેની કમાન કેપ્ટનને જ સોંપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.